ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति विश्वं दर्पण दृश्यमान नगरे तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्वोत् भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोध समये स्वात्मानमेवाद्वयम् तस्मै श्री गुरुमूर्तये नमः इदं दक्षिणामूर्तये वागीशायस्य वदने लक्ष्मीयस्य च वक्षसे यस्यास्ति हृदये संवित तं नृसिंहमहं भजे ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम नमामतं सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि सागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात् श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः तव केशव शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेण मदज्ञानं विनाशय जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वरात् तेने ब्रह्मरुदाय आदिकवये मुह्यन्ति यत् सूरयः तेजो वायुमृदा यथा विनिमयो गोमृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि एकादश स्कंदना दशम अध्याय आपने लौकिक तथा पारलौकिक भोगों की असारता का निरूपण तो अध्याय प्रारंभ भगवान पोताना वचंतिज करे से श्री भगवान वाच है मयोदितेश्व वहित स्वधर्मेश मदाश्रय वर्णाश्रम कुलाचारम अकामात्मा समाचरेत एक सौ पांचवा पार्व मया उदितेशु
શાસ્ત્રમાં મેં જેનું વિધાન કરેલું છે. સ્વધર્મેશુ મદાશ્રયસ્યન અવહિતઃ. તો સ્વધર્મ અર્થાત મનુષ્યના કર્તવ્ય વિશે શાસ્ત્રમાં જે ઉપદેશમાં કરેલો છે એમનો સાવધાનીથી અવહિતઃ સાવધાનીથી એનું આચરણ કરવું જોઈએ. મદાશ્રય સન મને આશ્રય રહીને ઈશ્વરનો આશ્રય લઈને ઈશ્વરે જેની આજ્ઞા કરી છે એ ધર્મનું સાવધાનીથી આચરણ કરવું જોઈએ. કયા ધર્મ? વર્ણાશ્રમ કુલાચારમ. તદુપરાંત વર્ણ આશ્રમ કુલ વગેરે આચાર હોય એનું પણ અકામાત્મા સમાચરેત, નિષ્કામ બનીને આ બધા વ્યવહારનું કે કર્તવ્યનું પણ આચરણ કરવું જોઈએ. એમાં કહેવામાં આવ્યું કે વર્ણાશ્રમ કુલના આચારો છે તેનું ત્યાં સુધી આચરણ કરવું જોઈએ જ્યાં સુધી એ આત્મજ્ઞાનને વિરોધી ના હોય ત્યાં સુધી. શ્રવણ કરવું જોઈએ જેથી અંતઃકરણ શુદ્ધ થાય, અન્વિક્ષેદ વિશુદ્ધાત્મા. આ પ્રકારે સ્વધર્મનું આચરણ પાલન કરવાથી અને નિષ્કામતા બીજા બધા પણ જે આવશ્યક છે એવા કર્મના આચરણ કરવાથી વિશુદ્ધાત્મા અંતઃકરણ શુદ્ધ બને તો મનુષ્ય વિચારશીલ બને. અન્વિક્ષેદ તો પછી આ પ્રકારે દર્શન કરવું જોઈએ, ચિંતન કરવું જોઈએ, અનુસંધાન કરવું જોઈએ. દેહીનામ વિષયાત્મનામ વિષયાત્મનામ દેહીનામ ગુણેશુ તત્વ ધ્યાનેન. કે જે મનુષ્યો કે જીવો વિષયમાં જ રહેતા છે એવા લોકો સતત આ વિષયના ગુણોનું અનુસંધાન એને તત્વ એને સત્તા સત્યતા આપતા હોય છે. ગુણેશુ તત્વ ધ્યાનેન. આ વિષયોમાં એને તાત્વિક ગણતા હોય, સત્ય ગણતા હોય અને એ રીતે એમના ગુણનું ચિંતન કરતા હોય. સર્વારંભ વિપર્યયમ. વિષયોને સત્યતા આપીને એમાં ગુણના દર્શન કરીને જે બધી પ્રવૃત્તિ કરવામાં આવે છે સુખી થવાની એમાં સર્વારંભ વિપર્યયમ. બધા આરંભ અર્થાત કર્મ વિપરીત પરિણામ જન્માવતા હોય છે, અર્થાત સુખની ઈચ્છાથી કરેલા કર્મ પણ દુઃખમાં પરિણમતા હોય છે. આ વસ્તુ માણસે જોવી જોઈએ, ચારે બાજુએ ચારે બાજુ નજર કરવી જોઈએ. કેવી રીતે સુખની ઈચ્છાથી વિષયોને પ્રાપ્ત કરવા એમને ભોગવવા આ બધી પ્રવૃત્તિમાં અંતે કેવું કેવું દુઃખ જ પરિણમે છે આ જોવું. તદુપરાંત વિષય મિથ્યા છે. સુપ્તસ્ય વિષયા લોકો ધ્યાયતો વા મનોરથ. સુપ્તસ્ય જેમ સ્વપ્નમાં માણસ હોય વિષયાલોક ધ્યાયત. સ્વપ્ન અંદર પણ અનેક બધા વિષયો જે આપણે દેખાય છે એ જોનાર. મનોરથ જાગ્રત અવસ્થામાં પણ મનોરથ અર્થાત મનના ઘોડાઓ દોડાવીને અનેક પ્રકારના વિષયોનું માણસ દર્શન કરતો હોય છે. વિફલ આ નિષ્ફળ છે કે ખરેખર એવો કોઈ વિષય હોતા નથી. ખરેખર સ્વપ્નમાં જે માણસ અનેક વિષયોને જુએ છે એ સત્યતા આપે છે પણ એ હોતા નથી. અંતે રીતે મનોરથની અંદર પણ અનેક પ્રકારની કલ્પનાઓ કરે છે જે વિષયો હોતા નથી. નાનાત્મકત્વાદ એ અનેક હોવાને કારણે પણ વિફળ છે, નિષ્ફળ છે, મિથ્યા છે. તથા ભેદાત્મધી ગુણૈહી. અંતે ગુણૈહી અર્થાત ઇન્દ્રિયો દ્વારા આપણે જાગ્રત અવસ્થાની અંદર પણ આજે વિષયોનું દર્શન કરીએ છીએ પણ અનેક હોવાને કારણે અને ઇન્દ્રિય ઇન્દ્રિયથી જન્ય હોવાને કારણે એ પણ મિથ્યા છે. આ પ્રકારે વિષયોને મિથ્યા તો દર્શનથી પણ એમના પ્રત્યે જે રાગ હશે એ દૂર થઈ જાય. તો વિષયોની પ્રાપ્તિ ને વિષયનો ઉપભોગ કેવી રીતે દુઃખ જન્માવે છે એ ચારે બાજુ નિરીક્ષણ કરવાથી પણ મનુષ્ય એના રાગથી મુક્ત થાય, એની આસક્તિથી મુક્ત થાય. તદુપરાંત આ વિષયો જેને સત્ય માનવામાં આવે છે એ મિથ્યા છે એ પ્રકારની સમજથી પણ રાગ વૈરાગ્ય જન્મે રાગમાંથી મુક્ત થવાય. નિવૃત્તમ કર્મ સેવેત પ્રવૃત્તમ મત્પરસ્ત્યજે. મત્પર જે મને જ પોતાના જેનું ધ્યેય માનનાર છે અને મને શરણ થયેલ છે આ મનુષ્ય. નિવૃત્તમ કર્મ સેવેત જે નિવૃત્ત કરનારું છે એવું નિષ્કામ કર્મ
निष्काम कर्म कर्म से निवृत्त करना समझ, निवृत्त कर्म काम आयु इन सेवन भले करें प्रवृत्तम सकाम कर्म जो प्रवृत्ति ने वधारना रुचे त्यजे एनो त्याग करो जोइए। एम करता करता जिज्ञासायाम संप्रवृत्त है, एम करता करता अंतःकरण शुद्धि ने परिणाम जरे जिज्ञासा जन्मे, आत्मा जानवा तीव्र इच्छा जन्मे, त्यारे कर्म शोधनाम न आदरेत, त्यारे कर्म न विधि निषेधो नो पर आदर न करो जोइए। टूक मां कर्म त्याग करी शकाय, जिज्ञासा जन्मे त्यारे कर्म नो त्याग करें। बाकी तो कहू से यावत जीवम अग्निहोत्रम जुहुयात, ज्यां सुधी मनुष्य जीवंत छे त्यां सुधी अग्निहोत्र आदि नित्य कर्म करवा जोईए एवं कहू छे। पण जिज्ञासा जन्मे तो एनो आदर ना करवो जोईए। टूक में हवे हूँ ए प्रकार नी आज्ञान माटेनो आज्ञा ए प्रकार नो आदेश ये आदेश मळे हूँ योग्य नथी, एक आदेश मारा वाले योग्य नथी, ये आदेश जे छे ने मर्यादा हूँ वटावी गयो छु, તેથી એ આદેશ મારે માટે નથી એમ કરીને વિધિ નિષેધનો આદર કર્યા વગર કર્મ ત્યાગ કરીને પોતાની જિજ્ઞાસાને સંતોષવાનો પૂર્ણ પ્રયત્ન કરવો જોઈએ। યમાન અભિક્ષણમ સેવેત, યમ અને નિયમ તો યોગશાસ્ત્રમાં યમ અને નિયમ પાંચ કહ્યા છે, શ્રીમદ ભાગવતના 19મા અધ્યાયમાં આવશે કે યમ પણ 12 છે નિયમ પણ 12 છે, આપણે વાંચ્યા હતા એવા જે यम अन नियम अभिक्षम सेवेत आदरेण सेवेत। तो पहला यम जैसे बार एने आदर पूर्वक सेवन करू जो ये। यम एटले पोताना पर नियंत्रण राखू, पोताने स्वाभाविक आवेगो छे ये बधा पर नियंत्रण राखू एने यम कहेशे। अहिंसा सत्यम अस्तेय असंग है ह्रीहि असंचय है आस्तिक्यम ब्रह्मचर्यम मौनम स्थैर्यम क्षमा उभय क्षमा अभयम। आ बदा यम छे एटले के पोतानी जात पर काबू राखवा माटे छे, पोतानी स्वाभाविक वृत्तिनु नियंत्रण करवा माटे छे। अने नियम, नियम एटले प्रयत्न पूर्वक आचरवा माटे। यममां सामे शुं न करवुं एनु विधान करे छे, नियम मा शू करव, डूज एंड डोंट्स, यम एटले डोंट्स आना करो, नियम एटले डू आ करो। शौचम जप तप होम श्रद्धा आतिथ्यम मदर्चनम तीर्थाटनम परार्थे तुष्टि आचार्य सेवनम। आ बदा बार नियम कहवामां आव्या। नियमान मत पर क्वचित है वही मत पर मारो आश्रय लेने मने ध्येय रूपे गणी ने नियम छे, नियम जे छे ए नियमोनु क्यारेक आचरण करवो। टूंकमां नियमो जो आत्मज्ञान ने विरोधी न होय तो आचरण करवो, बाकी नियम ऑप्शनल छे, एमां विकल्प छे करवा के न करवा। यमने तो क्यारे पण न छोड़वा, परंतु आ नियम जे छे एना करता वधारे महत्वनी वस्तु तो नियम छोड़वाना, नियम छोड़ी देवाना। एटले के एवुं नहीं के आपणे पछी चिंता ज न करीए, सौ संतोष तपः स्वाध्याय कछे एवुं नहीं, एथी वधारे सारी वस्तु होय तो। एटले यम ने नियम मां जो धारो के विरोध थतो तो यम ने पसंद करवा, आत्मज्ञान ने नियम मां विरोध थाय तो आत्मज्ञान पसंद करवो। मद अभिज्ञम गुरुम शांतम, पर जिज्ञासा जन्मे त्यारे तो यम नियम बन्ने वस्तु छोड़ी ने मद अभिज्ञम जो मैंने जाणनार छे, सतत मारु ध्यान करनार छे, मने जे मारामां थयेला छे एवो जे सद्गुरु छे, जे शांत छे अंतर्मुख छे मदात्मकम एने मारो ज आत्मा गणीने, एटले के એને મારું સ્વરૂપ ગણીને એની ઉપાસના કરવી જોઈએ, એનો એની સેવા કરવી જોઈએ। આ પ્રકારે પાંચ શ્લોક કહેવામાં આવે। હવે 106 પાના પર છઠ્ઠા શ્લોકથી આગળ વધે છે। ગુરુ સેવકસ્ય ધર્માન આહ,
આ ગુરુનો સેવક છે, શિષ્ય, એના શું ધર્મ, એનામાં કયા પ્રકારના સદગુણો હોવા જોઈએ, એ વાત હવે આપણને પછીના શ્લોકમાં કરે છે. છઠ્ઠા શ્લોકમાં અમાન્ય મત્સરો દક્ષો નિર્મમો દૃઢ સૌહૃદ હે. અસત્વરોર્થ જિજ્ઞાસુરન સુયુરમોઘવાક્. અસત્વરોર્થ જિજ્ઞાસુરન સુયુરમોઘવાક્. તો અમાની, અમત્સર, દક્ષ, નિર્મમ, દૃઢ સૌહૃદ, અસત્વર, અર્થ જિજ્ઞાસુ, અનસૂયુ, અમોઘવાક્. નવ ધર્મો કા શિષ્યના આ નવ ધર્મ હોવા જોઈએ. એટલા જ માટે કે જો અધિકારનું નિરૂપણ કરવું પણ શાસ્ત્રનો ધર્મ છે, એ સિવાય ઉપદેશ સફળ થતો નથી હોતો. અધિકારિત્વ વગર, યોગ્યતા વગર ઉપદેશ સફળ નથી થતો હોતો. અને તેથી તો શાસ્ત્રના પ્રામાણ્ય વિશે શંકા જન્મે ને. ઉપદેશ કરવા છતાં પણ જો જ્ઞાન ન થાય તો શાસ્ત્રના પ્રામાણ્ય વિશે શંકા જન્મે, એટલા માટે અધિકારી નિરૂપણ મહત્વનું રહે છે. કે આ પ્રકારની ના સદગુણો ધરાવનાર, આ પ્રકારની જેનામાં પૂર્વ તૈયારી છે, એવો મનુષ્ય જરૂર આ ઉપદેશથી લાભાન્વિત થાય, અર્થાત આ ઉપદેશ એને એને અસર કરે. તો પેલા કહે છે કે અમાની, અભિમાન રહિત, અમાની માન, માન માગવાની વૃત્તિ ન હોવી જોઈએ. જો કે મહાત્મા કહેતા હોય છે કે ભાઈ સ્વાભિમાન હોવું જોઈએ. સ્વાભિમાન એટલે મિથ્યા અભિમાન નહીં, આત્મ ગૌરવ હોવું જોઈએ. તો સેલ્ફ રિસ્પેક્ટ એનો અર્થ એવો કરવામાં આવતો હોય તો કે આત્મગૌરવ, કે એવી આત્મસભાનતા હોવી જોઈએ જે આપણને યોગ્ય માર્ગ પર રાખે. કે હું બ્રાહ્મણ છું, માથી આમ ના થાય, બ્રહ્મચાર્ય છું, ગૃહસ્થ છું, આ છું, જે છું, અને એ પ્રકારની એક સભાનતાને કારણે, એક આઈડેન્ટિટી, એને કારણે મનુષ્ય જે કે કોઈ અયોગ્ય વસ્તુ નહીં કરે. એટલે એવા થોડા ઘણા તો માનની, માન માગવાની વૃત્તિ બરોબર, છતાં પણ એ પ્રકારનું આત્મસન્માન કંઈક તો હોવું જોઈએ. અને દુનિયામાં પણ આપણું કંઈક માન હોવું જોઈએ. એ સિવાય આપણે દુનિયા સાથે વ્યવહાર કરી શકતા હોતા નથી. દુનિયા આપણું જરાય સન્માન ના કરે તો આપણે કશું જ ના કરી શકીએ, વ્યવહાર ના કરી શકીએ. તેથી દુનિયા પાસેથી પણ કંઈક માન હોય, માન માગવાનું નહીં, છતાં પણ એ રીતે આપણા વ્યક્તિત્વનું ઘડતર કરવું જોઈએ જેથી આપણને કંઈક માન મળે. માગવાથી મળતું નથી આવતું, ને મળે તો એની બહુ શરત હોય છે બધી, એટલે કંઈ બહુ મજા નથી આવતી. માન માગવાને આપે તો જ્યાં સુધી આપણે એમની શરત પૂરી કરી ત્યાં સુધી આપે, અને પછી પોતે માન માગે. આપણે અહીંયા ચાંદલો કરો, પેલો ચાંદલો કરો તો હું ચાંદલો કરું, એના જેવું છે. બધા લોકો લગ્નમાં આખું યાદી બનાવી રાખે કોણે શું ચાંદલો કરેલો, એને ઘેર આવવા જુએ કે ભાઈ એ કેટલો આપી ગયો હતો. એ પ્રમાણે આપણે કરીએ. એટલે માન વસ્તુ એવી છે કે આપણે માગીએ તો પેલો એ માગે, એ આપણે માન આપે તો આપણે એમને આપવું પડે, અને એ બધામાં બહુ મુશ્કેલી છે બધી. એટલે પોતાનામાં કોઈ વિશેષતાને કારણે કે સદગુણોને કારણે બીજા પાસેથી માનની અપેક્ષા રાખવી એ બહુ દુઃખી કરનારી છે. કારણ કે ઘણી વાર આપણી અપેક્ષા પૂરી થતી હોતી નથી, ને મન દુઃખ થયા જ કરે, મન દુઃખ થયા જ કરે. તો જેટલું માનિત્વ વધારે હોય એટલું મન દુઃખ થવાની સંભાવના વધારે, ગેટિંગ હર્ટ, લાગણી ઘવાયા જ કરે. બોલીએ નહીં, માન્ય પુરુષ કદાચ બોલે નહીં, અંદર અંદર રાખે, છતાં પણ અંદર અંદર લાગણી ઘવાયા જ કરે. એટલે કહ્યું કે ભાઈ અમાની, અથવા તો અમાનિત્વ, અદંભિત્વ ભગવાને પણ પહેલી વાત કહી ત્યાં ગીતામાં, અહીં પણ અમાની.
मां अभिमान रहित है। इस शिवा पर अभिमान से मुक्त स्वामरा प्रतिपक्ष भावना क्या मावी नम्रता। अपना जीवन की वास्तविकता समझिए तो पीछे कोई घमंड के अभिमान न जन्मे। जे कसी वस्तु माटे मन में अभिमान करता हो कि घमंड करता हो ये विषय जय विचार कर स्पष्ट जना है कि तो मैंने आप भेट है। धन हो कूल हो विद्या हो आ बड़ी वस्तु जैसे तो आप बुद्धि बल आ बड़ी वस्तु अपने भगवान आपेली है। बधा लोग आप नसीबदार न हो न मे अपने अभिमान करो अर्थ ज नहीं। जे कोई सिद्धि वालू पास है ईश्वर अनेक प्रकार अनुग्रह है जगत ना घणो बधो सहकार है। जो है त्यारे पछी जो है कि अपनी दरेक सिद्धि माटे घणा बधा लोग ने यश आपवो पड़े अपने थोड़ो यश मळे पण बधो यश आपणे ना लई शकीए। अंदर त्या अभिमान केम जन्मे छे जे कि विशेषता आपणामां छे एनो आपणे पूरेपूरो यश लेता होईए छे अने तेथी आपणी जातने महान मानता होईए छे वहम धरावता होईए छे। અને મારો એ વહેમ બીજા લોકોએ પણ સ્વીકારવો એનો આદર કરવો એવી અપેક્ષા રાખતા હોઈએ છીએ। એ વહેમ જ છે એટલે અંદરથી હું નથી માનતો કે હું મહાન હોઉં એટલા માટે બીજો મને મહાન પ્રમાણિત કરે એવી જરૂર રહેશે બાકી જરૂર ના રહે। ચલો અમાની અમત્સર જેનામાં માત્સર્ય નથી ઈર્ષ્યા નથી તો અન્યના જે અન્યની ઉન્નતિ થતી હોય એ જરા આપણે સહન ના કરી શકીએ ત્યારે એને માત્સર્ય કહેવાય ઈર્ષ્યા કહો। તો બીજાની ઉન્નતિ આપણે બહુ સ્વાભાવિક છે માણસમાં। સ્વામી મહારાજ કહે ઈર્ષ્યા વસ્તુ છે કોઈ રીતે સમજાવી શકાય એવી નથી। સામે ઈર્ષ્યા હોય છે ભાઈ બીજો માણસ આગળ વધે માં આપણને સામે બળતર થાય પણ થાય છે હકીકત છે બધા થાય છે ઓછી બધી માત્રામાં આ મત્સર આ મદ ને માત્સર્ય માત્સર્ય જે છેલ્લે આવે છે એટલે માત્સર્યનો ઈર્ષાનો ભાવ એની પ્રતિપક્ષ ભાવના છે અન્યને અભિનંદન આપવા। આપણાથી કોઈ આગળ વધી ગયું હોય આપણી દ્રષ્ટિએ અને આપણે ઘણી વાર કહ્યું એ પ્રમાણે બીજાની ઉન્નતિ જોઈને આપણે કોઈક રીતે આપણામાં રહેલી ઉણપ જે છે એ જાણે કે ક્ષતિ ના કરતું હોય। પેલાની લાઈન મોટી થઈ એટલે મારી આપોઆપ નાની થઈ ગઈ એવું મને લાગે અને કોઈકને મારી આમે પણ આપણે સતત આપણી જાતની બીજાઓ સાથે તુલના કર્યા કરતા હોઈએ છીએ। એ તુલનામાં જયારે જયારે હું ઉણો ઉતરું ત્યારે મારી અલ્પતાથી હું સભાન બનું અને તેથી મારા પોતાના પ્રત્યેના અસંતોષમાં દુઃખ જન્મતો હોય છે। એટલે બીજો જયારે આગળ વધે ત્યારે જે મને દુઃખ થાય છે મારી પોતાને અલ્પતાનું દુઃખ થતું હોય છે એને મારાથી આગળ વધીને મારી અલ્પતાથી મને સભાન કરો જાણે કે મારી અલ્પતા છે એનો સામનો કરવાની ફરજ મને પાડી તો આપણે સામનો કરવો જોઈએ। કેવી રીતે ભાઈ આ એક હકીકત છે ચલો હું આ છું અને એ છે ભગવાન એને એવું આપ્યું છે મને આપ્યું છે હું વધારે કરી શકું તો જરૂર પ્રયત્ન કરો। એ વ્યક્તિએ જે સિદ્ધ કર્યું એની માટે મને મૂલ્ય હોય તો હું પ્રયત્ન કરું અને ન થાય તો પણ સ્વીકારું કારણ કે બધાને ભગવાને સરખું નથી આપ્યું એના માટે મને હું આપ્યું છે એ તો પોતાની જાતનો સ્વીકાર પોતાનો સ્વીકાર ન કરવાને કારણે પોતાની મર્યાદાનો સ્વીકાર ન કરવાને કારણે આ ઈર્ષ્યાને અંદર બળતરા જન્મતી હોય છે। પોતાની મર્યાદાનો સ્વીકાર કરતો પોતાને સંતુષ્ટ હોય અને તો પછી બીજાની ઈર્ષા કરવાની જરૂર નથી પડતી કે નથી થતી। તો અમત્સર દક્ષ દક્ષ એટલે પોતાની સમક્ષ જે કઈ કરવાનું આવે એમાં એ કુશળ હોય દક્ષ। અમત્સર અહીં કહેવાનું તો શિષ્યાંતર અસ્પર્ધી એવું કહેવામાં આવ્યું અમત્સર બીજા શિષ્યો હોય આપણા જેવા ગુરુજીના એની સાથે સ્પર્ધા ન કરવી કાકા આ બધું પેલા કહ્યું ને ગુરુ પાસે જવું આ શિષ્યના લક્ષણ કહેવામાં એ દ્રષ્ટિએ ટીકા કરે આ પ્રકારનો અર્થ કર્યો।
दक्ष है, दक्ष एटले के कुशल, पोतानी समक्ष जे कोई कार्य आवे ए कार्य करवानी कुशलता वाळो। हवे ए बधी कुशलता कई रीते गणवी, पण मुख्यत्वे भगवाने कह्युं के योग कर्मसु कौशलम, कर्ममां साची कुशलता तो योगनी भावनाथी कर्म करवुं जोईए। એટલે કોઈ પણ કર્મમાં આપણે આપણા પ્રલોભનને વશ ના થઈએ, આપણી કામનાને વશ ના થઈએ, એ કર્મને આપણા અહંકારને સંતોષવા માટે કરવાને બદલે ઈશ્વરને સંતોષવા માટે કરીએ। આ બધી વસ્તુ મહત્વની છે, એ જ ખરી દક્ષતા છે। ખરી દક્ષતા કે આપણા મનની અંદર યોગ્ય ભાવના હોય અને તો આપણું કર્મ ખરેખર દીપી ઉઠે। કારણ કે બીજી દક્ષતા કરીને વ્યવહારિક કુશળતા જે છે, સાંસારિક કુશળતા, એ હોવી એ મદદરૂપ છે દુનિયાના વ્યવહારમાં। એથી વધારે મનમાં યોગ્ય ભાવના હોવી, જેને કારણે સિદ્ધિ સિદ્ધિઓ સમોભૂતવા સફળતા અને નિષ્ફળતામાં મનની સમાનતા જાળવી રાખવાની દક્ષતા એમ કહેવાય। કર્મ કરતી વખતે પણ પોતાની કામને એટલે બનેલું નિષ્કામ ભાવે કર્મ થાય, પોતાના સ્વાર્થ અંદર પ્રવેશ કરીને કર્મ દૂષિત ન કરે, આ બધું જોવાની દક્ષતા હોવી જોઈએ એવું વૈષ્ણવ આચાર્યો કે। અને એવું જોઈએ આચાર્યો કે, અધ્યાત્મના આચાર્ય આવું કે, પેલા બધા લોકો છે મેનેજમેન્ટના આચાર્યો, દક્ષતા જો એફિશિયન્સી, એફિશિયન્સી નામનો એક મોટો કોમ્પ્લેક્સ છે ને, એ બધી ટૂંકમાં એ બહુ ઘણીવાર દુઃખી કરનારી બધી વસ્તુ છે એફિશિયન્સી। પણ એવું નથી કે આપણે જાણી જોઈને કાર્યની અંદર કોઈ પ્રકારનું ધ્યાન ના આપીએ કે શીખવાનો પ્રયત્ન ના કરીએ, કુશળતા ના મેળવીએ, વ્યવહારિક કુશળતા પણ એવું ક્યારે આવે? મન જયારે સ્વસ્થ હોય ત્યારે વ્યવહારિક કુશળતા પણ આવે, જે કે આપણામાં આવી શકે એવી કુશળતા, મન સ્વસ્થ હોય, પોતાનો સ્વીકાર હોય, પોતાનામાં કોઈ લઘુતા ગ્રંથિ ના હોય, એને કારણે જે માણસ સંજોગોથી પ્રભાવિત થયા વગર સ્વસ્થ થતાથી એ સંજોગોમાં પ્રતિભાવ દર્શાવી શકે છે, જે દર્શાવાય દેખરો, પણ એ પ્રકારની મનસ્થિતિને આપણે દક્ષતા કહીશું। અમાની અમત્સરો દક્ષ હૈ નિર્મમ, જેનામાં કોઈ મમતા નથી। મમતા હોવી, મારું કેવું, માલિકની ભાવના હોવી, કશી વસ્તુ નહીં પણ માલિકી સ્થાપિત કરવી, આ બધું પણ આપણને કોઈક રીતે અંદરથી એક સલામતીની ભાવના ઉત્પન્ન કરનારું છે કે આ બધું મારું છે અને તેથી આ બધા મારું રક્ષણ કરનારા છે, મને સાથ આપનારા છે, જરૂર પડે બધા મદદ કરનારા છે વગેરે। આવી ગયા તો સંતોષ હોય એટલા માણસને સલામતીનો અનુભવ થાય। મારું કહેવાની પાછળ ક્યાં તો પોતાનું ગર્વ કે અભિમાન વધે એ પણ એક હેતુ હોય, અથવા તો મારું કહેવાની પાછળ એક સલામત કે મારો દીકરો છે, મારો પતિ છે, મારી પત્ની છે, મારું આ છે, મારું તે છે, મારો એકાઉન્ટ છે વગેરે। લોકો કહેતા હોય છે ને ભાઈ મારું છે, મારો દીકરો જોયો વગેરે, કેમ કે ખોટું છતાં એ પ્રકારે મમતામાંથી માણસો જે અભિમાન જે સલામતી અનુભવે છે એ તો બધી ખરેખર છેતરનારી સલામતી છે કે સાચી સલામતી નથી। અને તેથી મમકાર કરીને જે વસ્તુ મારી ગણું છું એ પણ એક આપણો ભ્રમ જ છે। વાસ્તવમાં બધી વસ્તુ ઈશ્વરની છે। મા ગૃહ કશ્ય સ્વિધનમ, આ ધન કોનું છે? તો કે ઈશ્વરનું છે। અને તેથી તારે એમાં લાલચ ના રાખવી જોઈએ કે ધન કોઈનું પણ નથી। દૃઢ સૌહૃદ, પરમેશ્વરે ગુરવ છે દૃઢ સૌહૃદ, જેનામાં તો જેને દૃઢ પ્રેમ છે પરમેશ્વરમાં અને ગુરુમાં, જેને દૃઢ પ્રેમ છે, ટૂંકમાં એ પ્રકારના પ્રેમને એ પ્રકારના ભક્તિભાવને પણ જ્ઞાનનું અગત્યનું સાધન માનવામાં આવ્યું છે। એટલે પરમેશ્વરમાં અને ગુરુમાં દૃઢ ભક્તિભાવ,
असत्वर बहु जग्रता रहित है। सत्वर एटले घना लोग एकदम ज बहु व्यग्र हो क्यारे थशे स्वामी मोक्ष क्यारे मळशे मने क्यारे आम थशे मने ना जोयेला छे माणसो जाणो आज मोक्ष ज जोईए बीजू काई नहीं क्यारे मळशे। धीरज राखो, धीरज ना अर्थ ए पण नहीं कि बस लालिया वाले के भाई प्रमाद करवू पण नथी। प्रमाद बेदरकारी पण ना होय, असावधानी पण ना होय, अंग्रेजी में कॉम्प्लेसन्सी कहे बधुं बराबर छे एवी जातनी खोटी लागणी राखवानी जरूर नथी। साजा क्यारे थशे ने हमणा हमणा केम नथी थतुं ए प्रकार नहीं, अधीराईनी पण जरूर नथी। असत्वर एटले अधीराई थी मुक्त, खोटी अधीराई थी मुक्त। दरेक दरेक वस्तु उतावळे आंबाना पाके, आंबाने पाकता जे समय थतो ए थाय ज। केटला आंबाने जल्दी थाय, केटला आंबा मोड़ा थाय, जेवी केरी एंतेथी आपणुं मन आंबा जेवुं छे, एंतेथी एने पाकता ओछी वत्ती वार लागे, मरी शके। पेलांथोन मने केम नहीं, एटले ए तो क्या कूवो खोदे छे ने बाधा राखे छे। तू नदी पासे कूवो खोदे तो थोड़ा पानी आवे, दूर जाए तो वधारे खोदवू पड़े। अने ए रीते धीरज, नहीं तो शुं थाय छे के एक जातनो आ प्रकारनी अधीराई क्यारेक आपणामां निराशा तो उत्पन्न करे, अने एक प्रकारनो आत्मानो तिरस्कार पण उत्पन्न करे के हूँ आप क्या ने क्या दोष पछी आपणे जोईए, પોતાનામાં દોષ જોઈએ અથવા બીજામાં દોષ જોઈએ, એ અધીરાઈને કારણે। અને આ રીતે મનમાં ઘણો સંઘર્ષ વગેરે જન્મતો હોય છે, માટે અસત્વર એ પ્રકારની અધીરાઈથી મુક્ત। ટૂંકમાં માણસમાં ધીરજ હોવો જોઈએ, પરસીવરન્સ અને સતત પ્રયત્ન થવો જોઈએ, ધીરજ હોવી જોઈએ અને શ્રદ્ધા હોવી જોઈએ। પછી અર્થ જિજ્ઞાસુ, અર્થ એટલે પરમાત્મા, પરમાત્માનો જિજ્ઞાસુ, અર્થ જિજ્ઞાસુ। ઓહો, ઘણી વાર લોકોને અર્થમાં બહુ રસ નથી હોતો, માત્ર ઉપર છેલ્લી વસ્તુમાં જ એમને રસ હોય છે, અર્થમાં નથી રસ હોતો, એટલે કે અર્થ જિજ્ઞાસુ થવું જોઈએ વસ્તુનો અર્થને સમજવા માટે। અર્થને તો પુરુષાર્થ પણ કહેવામાં આવે કે પરમાર્થ પણ કહેવામાં આવે, એનું જિજ્ઞાસુ, પરમાત્મા તત્વનો જિજ્ઞાસો હોવો જોઈએ। તત્વાન્વેષી, તત્વનું અન્વેષણ કરનારો હોવો જોઈએ। અનસૂયુ અમોઘવાક, અનસૂયુ ગુરુવાદો દોષ દૃષ્ટિ રહિત। અસૂયા, અનસૂયા એટલે અસૂયાનો અભાવ। અસૂયા કોને કહેવાય? ગુણેશુ દોષ દૃષ્ટિ, જ્યાં ગુણ છે ત્યાં દોષ દૃષ્ટિ કરવી, એની પાસે પણ એક પ્રકારની માત્સર્ય રહેલું જ છે। બીજાના ગુણને સહન ના કરી શકવા, એને કારણે જ્યાં ગુણ છે ત્યાં દોષ જોવા, અથવા ઘણી વાર તો માણસમાં એવું વિકૃત થઈ ગયું છે કે એને દોષ જ દેખાય, જ્યાં માણસ ધર્માત્મા દંભ જ દેખાય, માણસ મીઠું બોલે તો કે આ તો છેતરનારો જ છે, આવું જ દેખાય ને, અને તેથી જે ગુણ હોય ત્યાં એને દોષ જણાય, એનું નામ છે અસૂયા, અનસૂયુ। ગુણ હોય ત્યાં ગુણ જણાય, દોષ હોય તો ભલે દોષ દેખાય, પણ દોષને મહત્વ ના અપાય અને હંમેશા ગુણને મહત્વ અપાય, અન્યના ગુણનું કીર્તન થાય, દોષનું કીર્તન ના થાય। બીજા વિશે વાત કરવી પણ હોય તો હંમેશા એના જે ગુણો હોય એ વિશે આપણે વાત કરીએ, એના દોષમાંથી કે શીખવાનું જરૂર કરો, પણ દોષના કીર્તન માટે નહીં, એના દોષ કે એના એના છિદ્રોને ઉઘાડા પાડે ને એક પ્રકારનો વિકૃત આનંદ લેવા માટે નહીં। કોઈકના દોષમાંથી પણ કંઈ શીખવાનું હોય જેથી આપણે દોષથી મુક્ત થઈ શકીએ તો બરોબર છે। કોઈકે તો કહ્યું છે કે બીજાના દોષ જોઈએ તો એનો અર્થ કે એ દોષ આપણામાં છે, ઈશ્વર બીજાને દેખાય નહીં એવું પણ કોઈ કહેલું છે, પણ એવું હોય કે ના હોય છતાં પણ એટલે અન્યના દોષને મહત્વ ના આપવું, અન્યના દોષથી ખુશી ના થવું, અન્યના ગુણને મહત્વ આપવું, અને ગુણ દોષ બંનેમાંથી કંઈક શીખવાનો પ્રયત્ન કરવો। અમોઘવાક, વ્યર્થ ભાષણ રહિત, અમુક ગુરુવાદ દોષ દૃષ્ટિ રહિત,
પછી આ શિષ્યના સંદર્ભમાં કહેવામાં આવે ને એટલે ગુરુ વગેરેમાં દોષ દૃષ્ટિ ન હોય, ગુણમાં દોષ દૃષ્ટિ. સતત નિંદા વ્યવહાર કરવાનો હોય એમાં આવું થાય. અમે બાળકોને ગેરસમજ જન્મે, એમનો એમનો ક્રોધ જન્મે, રોષ, તો મા બાપ માટે બીજા કોના માટે જન્માનો હતો? સતત જેને વ્યવહાર થતો હોય એની પાસે અપેક્ષાઓ ઘણી હોય. આમ બાળકને મા બાપ સાથે સૌથી વધારે નિકટનો સંબંધ હોય, સતત રહેવાનું હોય, અપેક્ષાઓ ઘણી હોય. એને કારણે પોતાની અપેક્ષા પૂરી ન થવાની સંભાવના ઘણી હોય, એને કારણે અસંતોષ હોય, એવું થઈ શકે. ક્યારેક રોષ પણ જન્મે. એ બધાને કારણે પછી આપણે ઘણી વાર સંશય પણ કરીએ, એના ઈરાદા પર પણ સંશય કરીએ, અને એના ઈરાદામાં પણ દોષ આવું થાય. આ બધું સ્વાભાવિક છે, સ્વાભાવિક હોય, ટૂંકમાં આવું માણસો સ્વભાવ છે. એટલે આ બધું આમાં કહેવામાં આવ્યું છે. ટૂંકમાં આ બધી વસ્તુઓ માણસને અને શિષ્યોને થતી હોય, સ્વામાં શિષ્ય માણસ માટે નથી ગયા, એની હોવાને કારણે આ ખાસ કહેવામાં આવ્યું કે આ પ્રકારના અમોઘવાક અને સુયુ અમોઘવાક વ્યર્થ ભાષા રહિત હૈ. વાણી જો વ્યર્થ વાપરવામાં આવે તો વાણીનો પછી કોઈ પ્રભાવ રહેતો નથી, આપણે વાણીની અસર રહેતી નથી. જો આપણે વાણીનો વ્યર્થ પ્રયોગ કરીએ તો, વાણીનો યથાર્થ પ્રયોગ કરવામાં આવે તો વાણી અમોઘ. અમોઘ વાક એટલે જે બોલે થાય, સજીવ બોલે જ કરે. ચાલો બોલે થાય કે નહીં, પણ જે બોલે જ કરે, બોલે જ નહીં કશું. જે ન બોલવાની વસ્તુ બોલવી શું કામ, કે ભાઈ થાય કે ના થાય પ્રશ્ન ઉભો રહે, અને જે બોલે તે જ કરે. અમોઘ એટલે ક્યારે જે નિષ્ફળ ના જાય એ પ્રકારની વાણી. અહીં કે અમે વ્યર્થ ભાષણ રહિત હૈ, કોઈ વ્યર્થ ભાષણ ના કરે. ન તો વૃથા વાક્યમ સમુચ્ચાર્યતા. શંકરાચાર્ય મહારાજ કહે પ્રમાણે કોઈ પણ વ્યર્થ વાક્ય બોલવું ના જોઈએ. પાણીને વાણીનો વ્યય ના કરશો, પાણીનો અને વાણીનો વ્યય ના કરવો જોઈએ. આ રીતે જે શિષ્ય છે એના ગુણો કે ધર્મ આ છઠ્ઠા શ્લોકમાં કહેવામાં આવે. નનુ સ્વજાયાદિષુ કથમ નિર્મમ સ્યાત. નિર્મમ મમતા રહિત એવો એક ગુણ કહેવામાં આવ્યો, તો જે પોતાનું આવું પ્રિય હોય, નજીક હોય, એની પ્રત્યે મમતા રહિત કેવી થઈ જવાય ભાઈ? તો એ માટે કહેવામાં આવ્યું સાતમા શ્લોકમાં, જાયાપત્ય ગૃહ ક્ષેત્ર સ્વજન દ્રવિણાદિષુ. ઉદાસીન સમં પશ્યન સર્વેશ્વર્થમિવાત્મન. જાયા અપત્ય ગૃહ ક્ષેત્ર સ્વજન દ્રવિણાદિષુ. જાય એટલે પત્ની, અપત્ય એટલે સંતાન, ગૃહ એટલે ઘર, ક્ષેત્ર એટલે ખેતર, સ્વજન એટલે સગાવાલાઓ, દ્રવિણ એટલે ધન, આદિશું વગેરે વગેરે. જેવો માણસને મમકાર હોય એટલે નિર્મમ જે એક સદગુણ કહેવામાં આવ્યો એને અહીંયા જરા વિસ્તારથી કહે છે કે આ બધી વસ્તુઓ છે અશક્તિ અનભિષ્વંગ પુત્ર દાર ગૃહાદિશુ. ભગવાન પણ કહ્યું પુત્ર દાર ગૃહ વગેરે જે આપણે નજીકથી સંકળાયેલા છે એના માટે અતિ સ્નેહનો અભાવ અનભિષ્વંગ. અહીં જરા પારમાર્થિક ઉપદેશ કરવામાં આવ્યો કેવી રીતે આ બધામાંથી મમતાથી મુક્ત થવું. તો ઉદાસીન હૈ દ્રવિણાદિષુ, ધન વગેરેમાં માણસ ઉદાસીન રહેવું જોઈએ. ઉત આસીન હૈ ઉપર બેસીને રહેવું જોઈએ, અર્થાત એ બધાથી પર થઈ જવું જોઈએ. એ બધામાં મમકાર એટલે એમનામાંથી એ બધી વસ્તુઓને જુદી માનવી. એ સમજાવશે અહીંયા કે બીજા બધા આમાં ને બીજામાં ફેર શું છે. ઇદમ શરીરમ કૌંતે ક્ષેત્રમ ઇતિ અભિધીયતે. આ ટેબલ જો અનાત્મા હોય તો દેહ પણ પંચમાભૂત મળે, એ પણ અનાત્મા જ છે. તેવી રીતે એક વસ્તુને મારી કહું તો બીજાને કેમ મારી નાખું, કે આખી દુનિયાને મારી કહું,
अरे कोई नहीं मारी नाको फिर शू जिन्हें जाया कहो अपत्य कहो गृह कहो क्षेत्र कहो स्वजन कहो द्रव धनम कहो द्रविणा एक द्रव्य ने बीजू द्रव्य एक स्वजन ने बीजो स्वजन के स्वजन ने दूजन फेर शु बदा एक माटी ना बनेला है बदा में एक आत्मा निवास करे एट कहू आत्म अर्थम सर्वत्र समम इव पश्यन बीज उदासीन समम पश्यन सर्वेशु अर्थम इव आत्मन आत्मन अर्थम प्रयोजनम सर्वत्र समम इव पश्यन तो आत्मा नु जो पोता नु प्रयोजन छे बधाय मा समान ज होय छे समझायो सर्व देहेशु आत्मन एकत्वात बधा देही नी अंदर आत्मा तो एक ज छे मारा देह में चैतन्य से सच्चिदानंद वास्तव में सर्व देह में रहेला है जाय देहे अस्मिन च देहे आत्मन अर्थ है इतना ज माटे आ जाया नो देह हो क्या देह हो मारो देह हो आत्मन अर्थ है सुखादि समह एव हूं जेव रीते सुख इच्छु तेम अन्य पण सुख इच्छे हूं जेम दुख ने टाळवा इच्छु तेम सुख प्राप्ति दुख निवृत्ति तो सुख प्राप्ति ની જે મને ઈચ્છા હોય તેવી રીતે અન્યને પણ હોય દુઃખ નિવૃત્તિની જે મને ઈચ્છા હોય તેમ અન્યને પણ હોય એટલે આત્મન અર્થમ સમમિવ એ પોતાનું જે પ્રયોજન છે જે પોતાની ઈચ્છા એવી જ પ્રકારની ઈચ્છા કે પ્રયોજન અન્ય હોય છે ને ફેર એક દેહમાં બીજા દેહમાં ફેરજો કે ને વિશેષણ એ તેશુ એવ મમત્વાભિનિવેશ હેતી ભાઈ અને જેને જાયા કહું છું કે પુત્ર કહું છું વગેરેમાં શું વિશેષતા છે શું જુદું છે એ પણ સુખ ઈચ્છે છે સુખની પ્રાપ્તિ અને દુઃખ નિવૃત્તિ છે બીજું કોઈ ત્રાહિત માણસ પણ સુખ પ્રાપ્તિ દુઃખ નિવૃત્તિ છે હું પણ સુખ પ્રાપ્તિ દુઃખ નિવૃત્તિ છું આત્મા સર્વમાં સમાન છે તો પછી એક દેહમાં શું વિશેષતા છે જેને કારણે એમાં જ મોહ ભાવ કરું છું આમાં જો કરું તો બધામાં કરવો જોઈએ પિરામ ના કરો તો કોઈમાં ના કરવો જોઈએ અનર્થ થયો છે આ રીતે પારમાં જ દર્શિક આત્માની એકતા જોઈને સર્વાન સ્વીયાન પરકીયાન ચ સાદૃશ્યેન પશ્યન જે પોતાના હોય પારક હોય બધાને સમાન રીતે જોતા સર્વેષામ સુખાદિદાને તુલ્યમેવ યત્ન કુર્યાત એવું પણ કહ્યું બીજો અર્થ એવો કર્યો કે જેવી રીતે હું સુખ ઈચ્છું અને મારી જાતને સુખી કરવા હંમેશા પ્રયત્નશીલ હોઉં દુઃખ ન ઈચ્છું દુઃખ ટાળવા પ્રયત્નશીલ હોઉં તેવી રીતે એક જ આત્મા સર્વત્ર તો બધાને સુખ મળે એવો પ્રયત્નશીલ હોવો જોઈએ જે મારા સુખ મળે પ્રયત્નશીલ છું તો એમ અન્યના સુખ મળે પ્રયત્નશીલ હોવો જોઈએ અને હું દુઃખ ટાળવા માટે પ્રયત્નશીલ છું તો અન્યના દુઃખને ટાળવા પણ એવો પ્રયત્નશીલ હોવો જોઈએ એ સમમ પશ્યન એવો અર્થ એ પ્રકારે અર્થ એટલે પ્રયોજન સમાન સમાન સરસ સરખું જોવું ન તો વૈષમ્યેણ કે મારા સુખ મળે વધારે પ્રયત્ન કરું આ જાયાના સુખ મળે વધારે પ્રયત્ન કરું અને બીજા વડે ના કરું આ વિષમતા ન હોવી જોઈએ અથવા યદ આત્મન અર્થમ તો અર્થનો અર્થ કર્યો કે ભાઈ સુખ અને દુઃખ જે આત્માનો અર્થ છે એટલે જે આત્માનો ઈચ્છા છે અથવા અર્થમ અભિષ્ટમ મારા માટે જે સૌથી પ્રિય છે હરિમ સર્વેશુ સમમ પશ્યન ચાલો આત્માને સર્વત્ર સમાન જો કે પછી પરમા હરિને સર્વત્ર સમાન જો સાજાય દિશ ઉદાસીન હે મમતા વિશેષમ અભાવયન આ રીતે મમતામાંથી મુક્ત થઈ શકાય ભાઈ કયા કારણથી મને આ વ્યક્તિમાં મમતા છે કયા કારણથી આસક્તિ છે કયા કારણથી મારું છે પ્રકારે માલિકીની ભાવના છે જેમાં છે અને જેમાં નથી એમાં શું તફાવત છે આત્મા તો એક જ છે સુખ પ્રાપ્તિ દુઃખ નિવૃત્તિની ઈચ્છા પણ એક જ છે અને તેથી શા માટે આ પ્રકારની વિષમતા છે એ વિષમતાનો કોઈ કારણ નથી
युगपणाथकर्म विश्वनाथस्तु विश्वनाथ जो कहते हैं आत्मन है स्वस्य अर्थम स्वर्ण रूप्यादि मुद्रा धनम यो पश्यन आत्मा नु जे पेलू धन छे सुवर्ण होय चांदी होय सोनू होय चांदी होय मुद्रा धन आबू छे ने तो एने मने शू कहू तद्यथा व्यावहारिकम यावत यस्य करगदम स्यात् तावदेव तस्य ममतास्पदम व्यावहारिक वस्तु के भी छे आ धन होय सोनू होय चांदी होय धन होय मुद्रा होय गमे तो यावत यस्य करगदम स्यात् ज्यां सुधी मारा हाथ में से त्यां सुधी एवं मारी ममता होय सर्वदा ये वस्तु हाथ बदले मारी मालिके न रहे अने ये हाथ बदले अने बीजा ना हाथ में जाए तो मारी ममता रहती नथी वस्तु को ना आपी दीधी आप प्रधान कि कोई लई गयो जती रही गमे तो सर्व अने तो पछी ये बीजे पास जते तो मने कोई ममता रहे नहीं तो आपने 1,000 रुपया नोट दी अत्य मारी पास मारा पॉकेट में दी 15,000 हम कोई ना आपी खरु खरीदू गमे माटे हवे त्यां नहीं थई गई हवे मने कोई ममता नथी एना आम कोई पण वस्तु दुनिया ने कहे छे ज्यां सुधी आपणी पासे होय त्यां सुधी ममतानो विषय होय अने वस्तु जारे अन्यत्र जाय ए ममतानो विषय रहती नथी तत्तदेवम् जयादिकमपि इति अंते रीते आ पत्नी वगैरह अत्यारे मारा हाथमां छे माडे मने एमना प्रत्ये आ ममता छे बीजा जन्म मारा हाथमां नहीं होय पूर्व जन्म मारा हाथमां न हता अने त्यारे कोई ममतानो विषय न हतो तत्र तत्र ममतायाः अनेकांतिकत्व दर्शनात् आ ममता छे ने एमां कोई प्रकारनो नियम नथी कोई व्यवस्था नथी આવું છે મારી પાસે હોય ત્યાં સુધી મમતા હોય અને પછી મમતા ના હોય તો જેવી રીતે આ દ્રવ્ય વગેરે વસ્તુ લાગુ પડે છે એવું જ પત્ની બાળક વગેરે લાગુ પડે છે તો દુક્તમ ચિત્ર કેતુ પુત્રેણ યથા વસ્તુ નિપણ્યાની હેમાદિની ઇદ ઉપક્રમ્ય નિત્યસ્ય અર્થસ્ય સંબંધ હિ અનિત્યો દૃશ્યતે નૃષુ આ માણસ અનિત્ય છે આ વસ્તુ અનિત્ય છે આ સોનું ચાંદી ને બધું કેટલું લાવો સમીચાર ટૂંકમાં તો બહુ લાવો કા ચાલે છે સોનું જે છે ઘરેણું તો અહીંયા આવીને ત્યાં ગયો દીકરી ના આપ્યું પેલા પેરી ના આપ્યું આમ આપ્યું કુદરા વેચ્યું પછી આ ખરીદ્યું જાત જાતનું થયા કરે સોનું કેવું છે આપણું આયુષ્ય 50-100 વર્ષનું હોય એનું આયુષ્ય તો 1,000 વર્ષનું હોય છે એ દ્રષ્ટિએ મનુષ્યના જીવનની તુલનામાં આ બધી વસ્તુ નિત્ય કહેવાય એટલે કહ્યું કે નિત્યસ્ય અર્થસ્ય સંબંધ હે અનિત્યો દૃશ્યતે નૃષુ પણ નિત્ય વસ્તુ સાથેનો સંબંધ કેવો છે માણસનો અનિત્ય છે આ ઘરે લાંબા લાંબા ચાલતા હોય છે 50 વર્ષ 100 વર્ષ 150 વર્ષ વગેરે પણ ખાસ કરીને આ બધા ધન સંપત્તિ સોનું વગેરે તો બહુ લાંબુ ચાલતું હોય છે પરંતુ માણસનો એ નિત્ય વસ્તુ સંબંધ કેવો છે અનિત્ય છે યાવદેવ હિ સંબંધ હે મમત્વમ તાવદેવ હિ ક્યાં સુધી મમત્વ જ્યાં સુધી સંબંધ હોય ત્યાં સુધી મમત્વ રહે જે ઘરમાં આપણે રહ્યા હોય 5-7 વર્ષ મમત્વ હોય ઘર બદલ્યું 2-4 વર્ષ ત્યાં રહે મમત્વ છૂટી ગયું રહેતું નથી આપણી ગાડી બીજાને વેચી દીધી થોડા વખત યાદ આવે પછી જતું રહે અને જ્યાં સુધી વસ્તુ આપણા હાથમાં હોય ત્યાં સુધી મમત હોય છે બાકી કઈ હોતું નથી તો આમને આવું કહ્યા પછી ચિંતા થઈ ગુરુદેવ ઈષ્ટદેવ યોસ્તુ આ નિયમ ગુરુદેવ ને ઈષ્ટદેવતાને લાગુ નથી પડતો ભાઈ ગુરુદેવ ઈષ્ટદેવ યોસ્તુ તાદૃશત્વ અસંભવાત એમનો સંબંધ અનિત્ય ના હોય તેથી એ સંબંધ તો નિત્ય છે એ કારણ તત્ર દૃઢ સૌહૃદ્યમે ઉચિત તેથી જ્યાં તો દૃઢ સેવા શ્રદ્ધા ભક્તિભાવ હોય એ ઉચિત છે આ રીતે મમતામાંથી નિર્મમ કહેવામાં આવ્યું એ મમતામાંથી કેમ મુક્ત થયું ખાસ કરીને નજીકની જે વસ્તુઓ હોય એમાંથી મમતાથી કેમ મુક્ત થયું એ પણ સમજાવવામાં આવ્યું અહો
कोसो देहादि व्यतिरिक्त आत्मा यस्य ऐक्याद् अर्थ सर्वेषु समस्यात्। सीधा स्वामी पूछे विस्मित है वो पृच्छति विस्मत है वो तो पूछे अहो कोसो देहादि व्यतिरिक्त आत्मा वे आप कौशो के बधा देह निंदर आत्मा एकच्छ सर्वेषु बधा जीव में आत्मा एकच्छ एनो थे तो क्या आत्मा देह करता जुदो छे तो जा बधा देह में एक होई सके देह ज आत्मा है तो बधा में समान न होई सके अंते थी बधा देह में समान आत्मा छे तो आ बधा देह थी विलक्षण समान आत्मा क्यों छे यस्य ऐक्याद् अथ सर्वेषु समस्यात्। जो आत्मा एक होने कारण बधाए जीवों ने अंदर बधाने एक समान इच्छा होय छे सुख प्राप्ति दुख निवृत्ति इच्छा बधामां समान केम छे प्राणी मात्र में केम समान कारण एक ज आत्मा छे एटला माटे आ बधी विशेषता में एक ज आत्मा समान छे निर्विशेष होवो जोईए अने विशेषता धरावनारा देह वगैरह करता जुदो होवो जोईए। सीधा स्वामी आश्चर्य पूछे छे क्यारे आ शो आत्मा केवो छे आ देह थी विलक्षण आत्मा केवो छे जेनी एकता ने कारण बधामां आ प्रकारनी समानता छे એનો ઉત્તર પછીના શ્લોકમાં આપવામાં આવે છે। વિલક્ષણ સ્થૂલ સૂક્ષ્મ દેહાદાત્મેક્ષિતા સદૃક યથાગ્નિર્દારુણો દાહ્યા દાહકોન્યઃ પ્રકાશકઃ स्थूल सूक्ष्म देहात आत्मा विलक्षण है। पहला क्या मारो विलक्षण है स्थूल सूक्ष्म देहात आत्मा आत्मा स्थूल और सूक्ष्म देह थी विलक्षण छे। स्थूल देह कौन कहवाय अन्नमय पिंड छे जे इंद्रियो ने गोचर छे कि इंद्रियो ने ज्ञान ना विषय छे एने स्थूल देह कहवाय। सूक्ष्म देह जे इंद्रिय ना ज्ञान ना विषय नथी परंतु जे छे तो खरो જે સ્થૂળ દેહને ચેતનતા પ્રદાન કરવા માટેની કડી છે જેને કારણે સ્થૂળ દેહ જીવંત છે અને જે કરણ છે સાધન છે। આ સ્થૂળ દેહ છે તો આયતનમ એ તો વાસ્તવમાં બધા અનુભવ માટેનું એક સ્થાન જ છે પરંતુ સૂક્ષ્મ દેહ છે બધા અનુભવનું સાધન છે। આટલો ફેર છે આપણો અનુભવ સ્થૂળ દેહથી નથી કરતા આપણો અનુભવ કોઈ ઇન્દ્રિયોથી કરીએ मन थी करिए अने बधा केवा छे सूक्ष्म देह अंतर्गत छे। तो स्थूल देहात सूक्ष्म देहात आत्मा विलक्षण है आत्मा लक्षणो तद्दन जुदा छे स्थूल ने सूक्ष्म देह थी आत्मा लक्षण जुदा छे। द्विधा वैलक्षण दर्शयति ग्रंथकार पोते बतावे छे के कई रीते आत्मा विलक्षण छे। विलक्षण एटले विपरीत लक्षण वाळो अहींया आगळ आत्माना अनात्म करता लक्षण कहो छे विपरीत छे हिंदु कहे छे पण आपणे विवेक चुडामणी वगर जोईए तो अनात्मा कहो देह कहो स्थूल देह कहो तो कहो छे जन्म मृत्यु ना अधीन छे आत्मा जन्म मृत्यु वगरनो छे आ देह सतत विकार ने प्राप्त थाय छे आत्मा निर्विकार छे आ देह जड़ छे आत्मा चेतन छे आ देह अनेक अवयव नो बनेलो छे सावयव छे आत्मा निर्वयव छे अंतेथी आ देह छे नश्वर छे आत्मा शाश्वत छे वगैरह। देह विकारी छे आत्मा निर्विकार छे देह दृश्य छे आत्मा दृष्टा छे देह जड़ छे आत्मा चेतन छे वगैरे आ प्रकारनी विलक्षणताथी स्पष्ट थाय के आत्मा देह करता अलग छे जुदो छे। सूक्ष्म देह पण एवो छे सूक्ष्म देह स्थूल जे देह जेवो विनाश नथी सूक्ष्म देह तो चालू में चालू रहते होय छे प्रारब्ध पूरो थाय एटले एक सूक्ष्म देह नो एक स्थूल देह साथे नो संबंध पूरो थाय अने बीजा सूक्ष्म स्थूल देह साथे संबंध वळी स्थापित थाय आ प्रकार मानीए छे। तो
सूक्ष्म देह एटलो अस्थायी नथी जेटलो स्थूल देह छे। सूक्ष्म देह तो अनादि काल थी चाले छे, ज्यां सुधी अज्ञान होय त्यां सुधी चालू रहेशे। मोक्ष न मळे त्यां सुधी आ सूक्ष्म देह चालू रहेवानो। सूक्ष्म देह एटले कोण? मन, बुद्धि, पंच ज्ञानेन्द्रिय, पंच कर्मेन्द्रिय, पंच प्राण, मन बुद्धि, आ सत्तर में सूक्ष्म देह बन्यो। इना पण घणा बधा घणी चर्चाओ करवामां आवे। ए विवेक छोडामणी अंदर आ सूक्ष्म देह छे, प्राणमय कोष, मनोमय कोष, विज्ञानमय कोष, आ त्रण कोष नो बनेलो छे। प्राण तो जड़ छे, अवर जवर करनारो छे, वायुनो ज विकार छे, अंतेथी जड़ छे। कारण प्राण जो चेतन होत तो सुषुप्त में एकमात्र प्राण ज जागतो होय छे, छतां कई खबर तो पड़ती नथी। छूर आयन बधुं लई गया ने कई खबर ना पड़े। बता प्राण जड़ छे, आत्मा चेतन होवो जोईए, प्राण विकारी छे, आत्मा निर्विकार छे वगैरह। तो मन पण, मन पर सतत सर्व परिवर्तनशील छे, अने बुद्धि पण एनो आदि छे, अनंत छे। सुषुप्त में बुद्धि होती नथी, जागृत बुद्धि ने वळी पछी उत्पत्ति थाय, उत्पत्ति विनाश ने अधीन छे। आ रीते ए बधानी आत्मनी विलक्षणता, एटले कहेवुं के भाई विलक्षणस्यात् स्थूल सूक्ष्मात् देहात् आत्मा ईक्षिता स्वदृक्। आ ग्रंथमां आ श्लोकमां बे प्रकारनी विलक्षणता बतावामां आवी। ईक्षिता, आत्मा ईक्षिता छे, दृष्टा छे। दृष्टा ही दृश्यात् विलक्षण है, प्रसिद्ध छे के दृष्टा जे छे ए दृश्य करता विलक्षण छे, विपरीत लक्षण वाळो छे। पेलो दृश्य छे जड़ छे, दृष्टा चेतन छे। दृश्य परिवर्तनशील, दृष्टा परिवर्तन रहित छे। दृश्य बाहर छे, दृष्टा अंतरतम छे वगैरे। अने स्वदृक एटले स्वप्रकाश छे। आत्मा दृष्टा पण छे अने स्वयं प्रकाश छे, अर्थात ये पोताने प्रकाशित करे छे, अन्य सर्वने प्रकाशित करनार छे। आ जड़ कोने कहेवाय? जे पोताने सभान नथी, अन्यथी सभान नथी। पोताने प्रकाशित ना करे, अन्यने प्रकाशित ना करे। જેમ કોઈ અંધારો ઓરડામાં આપણે દીવો લાવીએ એટલે ત્યાં ઘડો વગેરે જે પદાર્થ હોય પ્રકાશિત થાય, પણ ઘડો તો જણ છે, એ દીવાને પ્રકાશિત ના કરે, બીજા ઘડાને કોઈને પ્રકાશિત ના કરે। પોતાને નહીં, બીજાને ઘડાને નહીં, દીવાને કોઈ નહીં। જ્યારે દીવો પોતાને પ્રકાશિત કરે અને અન્ય સ્વયં પ્રકાશિત કરે, સ્વયં પ્રકાશ કહેવાય। આત્મા સ્વયં પ્રકાશ છે, એટલા માટે જ હું છું, હું ભાસું છું, હું પ્રિય છું। આ જ્ઞાન એ સ્વતઃ સિદ્ધ છે, સ્વયં સિદ્ધ છે, स्वयं प्रकाश। आ वस्तु आपणे कोई प्रकार प्रयत्नों के जाणीए छीए। तो स्वप्रकाश जड़ थी विलक्षण, तत्र अन्यतयो अन्यत्वे दृष्टांतमाह। तो दृष्टा दृष्टु प्रकाशयो हो, आ दृष्टा ने प्रकाशक जे छे ए बन्ने देह कदा अलग छे। एने दृष्टांत आप्युं, यथाग्निर्दारुणो दाह्यात् दाहकोन्य प्रकाशक है, यथा अग्नि ही दाह्या दारुण है, दा अग्नि ही दाहक है, दाह्या दारुण अन्य है, प्रकाशक है, अन्यात प्रकाश्यात अन्य है। दृष्टांत आप अग्नि, अग्नि जेवी रीते दाह्यात जे बळतण छे, बाळवानुं छे, लाकड़ा जेने बाळे छे, बाळनार जे बाळे छे, कदा जुदो छे। अग्नि दाहक छे, लाकड़ू केवू छे? दह्य, के दहनशील छे। तो अग्नि जे बाळनार छे ए बाळनारा लाकड़ा करता अलग छे। अग्नि प्रकाशक पण छे, तो लाकड़ू बळे पण छे ने प्रकाशित पण थाय छे। तो प्रकाशक छे ए प्रकाश करता अलग छे, दाहक जे दाहक छे दह्य करता अलग छे। तो जेवी रीते अग्नि दारू करता दारुण ए पांचमी विभक्ति छे, એટલે દાહ્યાત દારૂણ કે દારૂણ દાહ્યાત, દારૂણ એ પેલું દારૂણ નહીં, પાછું દારૂ શબ્દની પાછવી વિભક્તિ। જે દાહ દારૂ એટલે લાકડું, લાકડું જે દહ્ય છે એને કરતા દાહક અને પ્રકાશક અન્ય, લાકડું દહ્ય છે અને પ્રકાશ્ય છે, એને કરતા દાહક અને પ્રકાશક અગ્નિ જુદો છે। અને તે રીતે આત્મા પણ દ્રષ્ટા છે અને સ્વપ્રકાશ છે। દૃશ્ય અને પ્રકાશ્ય અનાત્માથી ભિન્ન છે। અત
कथम तत्र अहंता कुर्यादि भाव अंते थी आवा देह अंदर अहंता देह स्थूल सूक्ष्म अहंता केम करवी जो अहमपणु केम करवू जो अहीं आ श्लोक बरोबर काम लागे इदम शरीरम कौंतेय क्षेत्रमिति अभिधीयते एतद्यो वेत्यतम प्राहु क्षेत्रज्ञ इति तद्विदः आदे क्षेत्र से इन्हें जानना से क्षेत्रज्ञ से सारो प्रयागरो कई स्वयं ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम शांति 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 सच्चिदानंद रूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रे विनाशाय श्रीकृष्णाय वयं नमः जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वविघ्नस्वराट् तेने ब्रह्मरुदाय आदिकवये मह्यन्ति यत्सूरयः तेजोवारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकम् सत्यं परं धीमहि ओम शांति 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 हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम।